जाती है। लेसन नंबर 8 हस्व दीर्घ उ। आना पहेलाना वीडियो में आपणे हस्व શું છે એના શબ્દો અને વાક્યો જોઈ ગયા, તો આજે આપણે દીર્ઘ ઉ નો અભ્યાસ કરવાનો છે। દીર્ઘ ઉ હસ્વ ઉ માં આ બાજુ આવતું હસ્વ ઉ સરિયુમાં યુ છે એ કેવો છે
દીર્ઘ. પછી છે દૂધ, તો દૂધમાં દૂ છે એ કેવો છે? દીર્ઘ ઉ. અને નૂતન, નૂતનમાં નૂ છે એ દીર્ઘ છે. પછી પૂજા કર, તો પૂજા છે એ કેવો છે? દીર્ઘ ઉ. તો આ છે દીર્ઘ ઉ વાળા શબ્દો. પિયુષ, પૂના, પીપુડી, મયુરી, ખજૂર, સરિયું, દૂધ, નૂતન, પૂજા. પિયુષ, પૂના, પીપુડી, મયુરી, ખજૂર, સરિયું, દૂધ, નૂતન, પૂજા. આ તો આ કેવા શબ્દો છે? તો કે દીર્ઘ ઉ વાળા શબ્દો. બોલો તો દીર્ઘ ઈ વાળા. પિયુષ, પી યુ ષ. પછી છે પી પૂડી. થર્ડ છે પૂનમ. મયુરી. ખજૂર. એના પછી આવે છે લેસનમાં આવતા કેટલાક દીર્ઘ ઉ વાળા શબ્દોના અંગ્રેજી અર્થ, એટલે કે એના શબ્દાર્થ ગ્લોસરી. પૂજા.
તો આ છે દીર્ઘ ઉ વાળા શબ્દાર્થ એટલે કે ગ્લોઝલી વગાડ અ પ્લે પી એલ એ વાય પ્લે એટલે વગાડવું શરણાર્થ એક પ્રકારનું વાજિંત્ર છે અ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અ એ એલ યુ એસ આઈ સી એ એલ આઈ એન એસ ટી આર યુ એમ ઈ એન ટી એક પ્રકારનું વાજિંત્ર પીપુડી ફાઈવ એફ આઈ એફ ઈ ખજૂર ડે ડી એ ટે ડી એ ટી ઈ દૂધ મિલ્ક એમ આઈ એલ કે અને પૂજા વર્શિપ ડબલ્યુ ઓ આર એસ એચ આઈ પી આ તમારે તમારી ફેર બુકમાં લખવાનું છે એના પછી છે દીર્ઘ ઉ વાળા શબ્દો વાંચો અને લખો દીર્ઘ ઉ વાળા શબ્દો વાંચો અને લખો તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે વાંચો અને લખો ટેક્સ્ટ બુકમાં 110 આપ્યું છે નીચે તમારે 210 લખવાનું છે વાંચો અને લખો વાંચો અને લખો તો દીર્ઘ ઈ વાળા ઉ વાળા શબ્દો મૂળ મૂળ ફૂલ ફૂલ તો ફૂલ ભૂલ ભૂલ ફૂલ ફૂલ તો આ શું છે દીર્ઘ ઉ વાળા શબ્દો મૂળ મૂળ ફૂલ ફૂલ ભૂલ 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 પૂર દીર્ઘ ઈ ઉ વાળા શબ્દો એના પછી ધૂલ ખજૂર દૂધ દૂધ ઊન દીર્ઘ ઉ વાળા શબ્દ ધૂલ ધૂલ ખજૂર ખજૂર દૂધ દૂધ અને આ ઉ છે એ કેવો છે તો કે દીર્ઘ ઉ છે એટલે શું વંચાય એને ઉ ન
Amul. Amula. Amul. Kabul. Amul, amul. Kabul, kabul. Suran, suran. Churan, churan. Book. તો આ હતો આપણો મહાવરો અને એના પછી સ્વાધ્યાય લેસન નંબર 8 દીર્ઘ ઉ સ્વાધ્યાય. ચિત્ર ઓળખો, શબ્દો વાંચો અને લખવાનું છે. આ સ્વાધ્યાયની આ ફર્સ્ટ નંબરની એક્સરસાઇઝ ચિત્ર ઓળખો, શબ્દો વાંચો અને લખવાનું છે. સામે ચિત્ર આપેલું છે તે જોઈ અને લખવાનું છે. તો ચિત્ર ઓળખો અને શબ્દ લખો. ફર્સ્ટ ચિત્ર છે શેનું આપેલું છે? સૂરજ. તો ઉપર સૂરજ આપેલું છે, નીચે તમારે સૂરજ લખવાનું છે. પછી છે સેકન્ડ નંબર, તો કે વિદુષક. વિદુષક, વિદુષક ઉપર આપેલું છે, નીચે તમારે વિદુષક લખવાનું છે. પછી છે થર્ડ નંબર, તો કે દૂધ.
ઉપર આપેલું છે દૂધ, નીચે તમારે જોઈ અને દૂધ લખવાનું છે. 4 નંબરનું ચિત્ર છે. કુકર, ઉપર કુકર દીધેલું જ છે, તમારે નીચે કુકર લખવાનું છે. કુકર. અને 5 નંબર આપેલું છે સુડી, નીચે તમારે સુડી જોઈને લખવાનું છે. તો ચિત્ર ઓળખો, શબ્દો વાંચો અને જોઈને લખવાનું છે. સુરજ સુરજ, વિદુષા વિદુષા, દૂધ દૂધ, કુકર કુકર, સુડી સુડી. તો ચિત્ર આપેલું છે, ફર્સ્ટ ચિત્ર છે સુરજનું છે, સેકન્ડ ચિત્ર વિદુષકનું છે, ફોર્થ ચિત્ર દૂધનું છે, થર્ડ ચિત્ર છે દૂધનું છે, ફોર્થ છે કુકર, પછી 5 ચિત્ર છે સુડી સુરી, વચ્ચે એક કટ થઈ ગયું છે. 6 બૂટ 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 બૂટ. તો તમારે નીચે ચિત્ર ઓળખી અને નામ લખવાનું છે. તો આ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં કરવાનું છે. અક્ષરો વાંચો અને યોગ્ય રીતે જોડો. અક્ષરો વાંચો અને યોગ્ય રીતે જોડો. અક્ષરો તમને આપેલા છે, દીર્ઘ ઉ વાળા અક્ષર આપેલા છે, તમારે તેને જોઈન્ટ કરવાના છે. અક્ષરો વાંચવાના છે અને પછી તેને યોગ્ય રીતે જોડવાના છે. તો ફર્સ્ટ આપેલું છે ફુ, ફ ફટાકડાનો ફ એટલે કે ફુ. તો ફુને ફૂની સાથે જોડવાનું છે. પછી આપેલું છે સુ, તો સુને સુની સાથે જોડવાનું છે. પછી આપેલું છે ગુ, તો ગુને ગુની સાથે જોડવાનું છે. એના પછી આપેલું છે નુ, નુ પછી છે મુ અને પછી છે ચુ. તો આવી રીતે તમારે શબ્દની સાથે અક્ષરની સાથે અક્ષરને જોડવાનું છે. તો આ પણ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે.
અને દીર્ઘ ઉ શું છે તેનો ખ્યાલ હવે પડી ગયો છે. તો આજના માટે આપણે આટલું જ. હોમવર્ક દીર્ઘ ઉ દીર્ઘ ઉ શબ્દ વાંચી અને શું કરવાનું છે લખવાનું છે. ઓકે.